હેલો ગાઈસ, વરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે. તો અહીંયા આપણે એકદમ બહાર કરતાં પણ ટેસ્ટી એવા સમોસા ઘરે બનાવીશું અને બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એકદમ હેલ્ધી. તો ત્યાર પછી મેં અહીંયા એક કપ જેટલા સૂકા વટાણા લીધા છે અને વ્હાઇટ વટાણા લેવાના છે. આ ગ્રીનમાં પણ આ વટાણા આવે છે સૂકા, તો એ લેવાના નથી. તો અને ત્યાર પછી આપણે ગરમ પાણીમાં એ વટાણાને પલાળી દેવાના છે 6-7 કલાક માટે. તો 6-7 કલાક આવી રીતે ઢાંકીને રાખ્યા પછી જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો ત્યાર પછી આપણે એમને બોઇલ કરવા માટે એ કુકરમાં મીઠું અને પાણી એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે એમાં વટાણા આપણે લઈ અને સાથે 1-2 બટેકા આપણે એડ કરવાના છે અને 6-7 વિસલ લગાવી લઈશું. અને ત્યાર પછી જુઓ, આપણા બટેકા અને વટાણા સરસ રીતે બફાઈ ગયા છે. તો આપણે બટેકાનો ચૂંદો કરવાનો છે, વટાણાનો નથી કરવાનો, ખાસ ધ્યાન રાખજો. તો એના માટે મેં અહીંયા 1 તવામાં તેલ અને હિંગ, મરચું, આદું અને ધાણા આ વસ્તુ આપણે એડ કરી દેવાની છે તેલમાં. ખાસ ધ્યાન રાખજો, આવી રીતે તમે કરશો ને તો આનો ટેસ્ટ ખૂબ જ ખાસ સરસ આવે છે. અને ત્યાર પછી આપણે એમાં ચટણી, ગરમ મસાલો, હળદર અને મીઠું એડ કરવાના છે અને આમાં આપણે તેલમાં સાંતળવાના છે. અને આ જે ટેસ્ટ આવે છે ને એકદમ સમોસાનો જોરદારનો આવે છે. અને ત્યાર પછી આપણે એમાં બટેકા બોઇલ કરેલા છે એ એડ કરી દઈશું અને આવી રીતે ચૂંદો કરી લઈશું. આ રીતે બનાવશો તો ખાસ અલગ ટેસ્ટ આવે છે અને ખૂબ જ સરસ આવે છે. અને એને એકદમ સરસ રીતે હલાવી લઈશું અને થોડા માટે ત્યાર પછી આપણે એડ કરીશું એમાં લીંબુ. 1/2 જેટલું લીંબુ એડ કરું છું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને મિક્સ થઈ જાય એટલે ત્યાર પછી આપણે થોડી વાર માટે રાખવાનું છે. અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું બોઇલ કરેલા વટાણા. અને આવી રીતે તમે કરશો ને તો વટાણા છે એ ભાંગશે પણ નહીં અને એકદમ ચૂંદો પણ નહીં થાય. તો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે સ્ટફિંગ કરવા માટે લોટ તૈયાર કરી લઈશું. તો એના માટે મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે. તો આપણે એમાં એડ કરીશું મીઠું અને 2 ચમચા જેટલું તેલ એડ કરી લેવાનું છે અને ત્યાર પછી એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ધીમે ધીમે પાણીથી લોટ બાંધતા જઈશું. તો આપણો લોટ બાંધીને રેડી કરી દીધો છે અને 10 મિનિટ ઢાંક્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ કુણપ આવી ગઈ છે. તો અમે એમાંથી લૂઓ લઈ અને એકદમ સરસ પૂરી વણી લેવાની છે. એન એકદમ પતલી નહીં અને જાડી પણ નહીં, એ રીતે આપણે મીડિયમ રાખીશું પૂરીને. અને પૂરી એકદમ વણાઈ જાય ત્યાર પછી આપણે અહીંયા ચપેથી આવી રીતે 2 ભાગ કરી લેવાના છે અને ત્યાર પછી એને આવી રીતે ફોલ્ડ કરવાનું છે. પાણી લગાવી લેશું જેથી એકદમ સરસ ચોંટી જાય. અને ત્યાર પછી આપણે સ્ટફ કરીશું મસાલાને. તો મસાલાને સ્ટફ કરી અને ફરીથી આપણે અહીંયા પાણી લગાવી લઈશું અને આવી રીતે ફોલ્ડ કરી લઈશું. તો જોઈ શકો છો તમે આવી રીતે ફોલ્ડ કરવાનું છે. તો એકદમ સમોસું આપણા રેડી થઈ ગયા છે. બધા જ સમોસા મેં અહીંયા રેડી કરી લીધા છે. તો હવે એને ફ્રાય કરી લઈશું. તો ફ્રાય કરવા માટે મેં અહીંયા ગરમ તેલ ઓલરેડી કરીને રાખી દઉં અને હવે આપણે એને એકદમ સ્લો ટુ મીડિયમ ગેસે અહીંયા ફ્રાય કરવાના છે. જુઓ તમે આટલા બ્રાઉન થાય ત્યાં સુધી રાખીશું. તો આપણા બધા જ સમોસા બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો ખૂબ જ સરસ બને છે અને હેલ્ધી અને બાળકોને ખૂબ જ ભાવે છે. અને તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આ ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ.